અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશમાં ગ્રામરની અંદર ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે ડિગ્રી સમજવાના છીએ. તુલના, આપણે કોઈ પણ વસ્તુની આપણે તુલના કરતા હોય તો એની અંદર આપણે ત્રણ પાર્ટ પાડેલા છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રી એટલે શું? તો કે સમાનતા દર્શક તુલના, એટલે કે આપણે કોઈ પણ બે વસ્તુ આપેલી છે એની વચ્ચે આપણે એ બંને વસ્તુ સમાન છે એવું દર્શાવીને આપણે તુલના કરતા હોય તો એના માટે કઈ ડિગ્રીનો ઉપયોગ થાય છે? તો કે સમાનતા દર્શક તુલના એટલે કે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. પછી છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક તુલના. આપણે કોઈ પણ બે વસ્તુ આપેલી છે એમાંથી એક વસ્તુ છે એ થોડીક ચડિયાતી છે એટલે કે એના કરતાં થોડીક ઊંચી છે, એના કરતાં થોડીક નીચી છે એવું આપણે દર્શાવતા હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. તો કે કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક તુલનાનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્રીજી ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક તુલના. આપણે કોઈક વ્યક્તિ છે એની આપણે બધાની વચ્ચે આપણે કમ્પેરિઝન, બધાની વચ્ચે આપણે તુલના કરતા હોય કે આ બધી જ વ્યક્તિઓમાં શ્રેષ્ઠ છે, આખા ક્લાસમાં આનો પહેલો નંબર આવ્યો, કોમ્પિટિશનમાં આનો પહેલો નંબર આવ્યો, તો આપણે બધાની વચ્ચે જ્યારે કોઈની તુલના કરતા હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક તુલનાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોઈએ તો કે પોઝિટિવ ડિગ્રીમાં કઈ રીતે આપણે એની સમાનતા દર્શાવે, તો કે આના જેવી એક આ એક બુક છે અને આના જેવી એક બીજી બુક હોય તો એ બંને બુક સેમ છે આપણે એવું દર્શાવવું હોય તો એના માટે શેનો ઉપયોગ કરીએ? તો કે પોઝિટિવ ડિગ્રીનો. પોઝિટિવ ડિગ્રીમાં આપણે એઝ એઝ અને સો એઝની વચ્ચે આન્સર લખીએ છીએ, આપણે જોશું આગળ. પછી કમ્પેરેટિવ ડિગ્રી, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે કોઈ પણ બે વસ્તુ આપેલી હોય એને આપણે કમ્પેર કરી કે આ બુક મોટી છે, હવે આના કરતાં નાની બુક હોય તો આપણે કમ્પેરિઝન કરી કે આ બુક ના આ બુક છે એ મોટી છે અને આ બીજી બુક છે એ નાની છે. તો એ જ રીતે આપણે જ્યારે અથવા તો આપણે એ જ રીતે કમ્પેરિઝન કરી શકીએ કે આ બુક છે એ નાની છે અને આ બુક છે એ મોટી છે. આપણે આંગળીઓ જ લે તો કે છે આ આંગળી નાની છે, આ આંગળી મોટી છે, તો આપણે આની બેની કમ્પેરિઝન કરી કે આના કરતાં છે મોટી છે ઊંચી છે અને આના કરતાં રહી આ નીચી છે. તો આપણે જ્યારે બે વસ્તુની અંદર આપણે કમ્પેરિઝન કરતા હોય, કમ્પેરેટિવ ડિગ્રીમાં સુપરલેટિવ ડિગ્રીમાં બંનેમાં આપણે કમ્પેરિઝન જ કરશું, પણ યાદ શું રાખવાનું કે જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે તુલના કરીએ ત્યારે એમાં કોઈ બે વસ્તુ અથવા કોઈ પણ બે વ્યક્તિ, કોઈ પણ બે પ્રાણી વચ્ચેની આપણે તુલના કરશું ત્યારે કઈ ડિગ્રી આવશે? કમ્પેરેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રી ક્યારે આવશે? તો કે આપણે બે કરતાં વધારે વ્યક્તિ વચ્ચે કોઈની આપણે તુલના કરતા હોય, કે આપણે કોઈ એક નામ લઈ લઈએ કે મોહનનો ક્લાસમાં પહેલો નંબર આવ્યો તો એ બધા જ વિદ્યાર્થીઓ કરતાં શ્રેષ્ઠ છે. ક્લાસમાં 25-30 જેટલા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ કરતાં શ્રેષ્ઠ આપણે દર્શાવ્યો છે એટલે કઈ ડિગ્રીનો ઉપયોગ કરવાનો થાય? તો કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવો પડે. ત્યારે તો કે જ્યારે આપણે બે અથવા કરતાં વધારે વ્યક્તિઓ કોઈ પણ બે વસ્તુ, કોઈ પણ બે વ્યક્તિ તુલના કરતા હોય ત્યારે તેનો ઉપયોગ કરવો પડે સુપરલેટિવ ડિગ્રીનો. શોર્ટમાં યાદ રાખી તો કે પોઝિટિવ ડિગ્રીમાં આપણે કોઈ પણ બે વસ્તુ આપેલી છે એ બંને સમાન છે એવું દર્શાવીએ છીએ. પછી કમ્પેરેટિવ ડિગ્રી, તો એમાં આપણે શું દર્શાવવાનું કે આપણે જે બે વસ્તુ આપેલી છે, કોઈ પણ બે વ્યક્તિ આપેલી છે, કોઈ પણ બે પ્રાણી, કોઈ પણ બે પક્ષી આપેલા છે એ બંને થોડાક કંઈક ચડિયાતા છે, એક કરતાં બીજું થોડુંક ચડિયાતું છે અથવા તો ઉતરતી કક્ષાનું છે એવું દર્શાવવું હોય ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. અને પછી છે સુપરલેટિવ ડિગ્રી, તો સુપરલેટિવ ડિગ્રીનો આપણે ક્યારે ઉપયોગ કરીએ? તો કે આપણે કોઈ પણ બે અથવા તો બે નહીં, બે અથવા વધારે વ્યક્તિ આપેલા હોય, બે કરતાં વધારે વ્યક્તિ આપેલા હોય, બે કરતાં વધારે પ્રાણી પક્ષી વસ્તુ આપેલી હોય અને એની વચ્ચે આપણે કમ્પેરિઝન કરતા હોય કે આ બે કરતાં વધારે વ્યક્તિ આપેલી છે, બે કરતાં આપણે ક્લાસમાં જોઈ કે ક્લાસમાં છે કે આ મોહનનો પહેલો નંબર આવ્યો, બધા પક્ષીઓમાં મોર છે સૌથી સુંદર પક્ષી છે, પ્રાણીઓમાં સિંહ છે સૌથી બહાદુર પ્રાણી છે, તો આપણે બધાની વચ્ચે આપણે જ્યારે કમ્પેરિઝન કરતા હોય ત્યારે તેનો ઉપયોગ કરવાનો આવે? તો કે ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા આપણે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી છે એની આપણે ઉપરની માહિતી મેળવી કે પોઝિટિવ ડિગ્રીમાં શું આવે, કમ્પેરેટિવ ડિગ્રીમાં શું આવે અને સુપરલેટિવ ડિગ્રીમાં શું આવે એની ઊંડાણપૂર્વક માહિતી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. થેન્ક યુ.